કોંગ્રેસના પ્રમુખે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખને 150 કરોડની માનહાનિની નોટિસ ફટકારી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સતત બીજી વખત રાજેન્દ્રસિંહ રણાને જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરાયા છે અને તેઓએ ચાર્જ પણ લઈ લીધો છે. પરંતુ લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના હોદ્દેદારોમાં વિખવાદ ઉભો થયો છે અને તેમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ઘણા કોંગ્રેસીઓમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈ યુથ કોંગ્રેસના પ્રમુખ પદ ઉપરથી નિખિલ શાહે રાજીનામું ઉપર ધરી દીધું છે અને ત્યારબાદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કેટલાય હોદ્દેદારો સામે આડેધડ પોસ્ટ મૂકવામાં આવી રહી હતી. તાજેતરમાં જ એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં નિખિલ શાહે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે રાજેન્દ્રસિંહ કોંગ્રેસની ફૂટેલી કારતૂસ છે અને એક હોદ્દેદારનું પણ નામ લખવામાં આવ્યું છે, જેને લઈ રાજેન્દ્રસિંહ રણાની બદનક્ષી થતી હોય તેવા આક્ષેપ સાથે તેઓએ ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પદ્યુમલ સિંધા મારફતે નિખિલ શાહને 150 કરોડની માનહાનિની નોટિસ સાથે તેનો ગુનાહિત ભૂતકાળ પણ નોટિસમાં દર્શાવવામાં આવ્યો છે. જોકે રાજકીય બબાલ સોશિયલ મીડિયા બાદ હવે કાયદાકીય રીતે પણ ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે.